વઢવાણ તાલુકાના વડોદ ડેમમાં પાણીમાં ઘટ થતા ખેડૂતોને પીવાના પાણી માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં વરસાદ મોડો થયો છે, પરંતુ જો વડોદ ડેમમાં અથવા કેનાલમાં પાણી આપવામાં આવ્યું હોત તો કોઈ પ્રશ્ન જ ના રહે અને હજારો વીઘા જમીન વાવણી કરી શક્યા નથી। પાણીના પાઈપો દ્વારા પણ પાણી મળતું નથી અને ડેમમાં અને કેનાલમાં પાણી આવે તેવી માંગ છે। એક વીઘાના વાવેતર અંદાજે 7000 રૂપિયાનો ખર્ચે થયો છે અને આગામી સમયમાં જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને આપઘાત કરવાનો પણ વારો આવશે, કેમ કે કોઈ જ પ્રકારનું દેવું કે સરકારી લોન ભરી શકતા નથી। તેથી આ વડોદ ડેમમાં જો તાત્કાલિક ધોરણે ડેમમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। તેમજ સરકાર ચૂંટણી સમયે મસ મોટા વચનો આપતી હોય છે, પરંતુ પાછળ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। સામાન્ય રીતે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે, અંદાજે 1,00,000 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં 82,000 હેક્ટરમાં કપાસનું છે, 10,000 જેટલું મગફળીનું વાવેતર છે, ધાંગધ્રામાં 50,000 હેક્ટર જેવું છે, ત્યારબાદ થાનગઢ અને મૂડીના બોર કુવાને આધારે વાવેતર કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 6,00,000 હેક્ટર વાવેતર વિસ્તાર છે, ત્યારે 1 જુલાઈથી વરસાદ થયો નથી તો ટૂંકા ગાળાની જાતો વાવણી કરી શકાય, જેમાં તલ, દિવેલા, કઠોર એવા પાકોનું વાવેતર કરવું જોઈએ। કપાસની લાંબા ગાળાની જાતોની વાવણી કરવામાં આવે તો ઉત્પાદન ઓછું આવે અને ટૂંકા ગાળાની વાવમાં આવે તો સમયસર શિયાળુ પાક લઈ શકાય। મગફળીમાં ઊભી જાતો વાવવી જોઈએ, આનાથી ઉત્પાદન સારું લઈ શકાય। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને 60-65% કપાસ વાવેતર, 20-25% ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે, બાકીના વિસ્તારમાં તલ અને કઠોરનું વાવેતર કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીમાં સૌથી વધારે ખેતી કપાસની થાય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈને બેઠા છે ખેડૂતો। ત્યારે વડોદ ડેમમાં પણ પીવા જેટલું જ પાણી હોવાથી પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે। જ્યારે પીવાનું પાણી જ પૂરતું મળતું નથી તો ખેડૂતોને ખેતીની વાત રહેતી જ નથી, ત્યારે ખેડૂતો સાથે લોકો પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। ત્યારે વરસાદ ન આવે તો સરકાર દ્વારા કેનાલમાં પાણી આપવામાં આવે એમ લોકો ઈચ્છી રહ્યા છે।